પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પાવર્ડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ વીર એમડીએફ સ્ટ્રોંગ વેરી સ્ટ્રોંગ રુશીલ ડેકોર લિમિટેડ ક્લિયર વોટર ક્લિયર રહેને મે હી સમજદારી હૈ ભાઈ પહોંચી ગયા છીએ આપણે ખેડાના કપડવંજમાં. કપડવંજની શું સ્થિતિ છે, ખેડાની શું સ્થિતિ છે, કપડવંજના લોકો સાથે વાત કરીશું. અત્યારે આપણે ખેડાના અને કપડવંજના એપીએમસીમાં છીએ અને અહીંયાના વેપારીઓ, અહીંયાના ખેડૂતોની શું સ્થિતિ છે એમના સાથે સીધી વાત કરીએ અને જાણીએ એમની ક્લિયર ચોઈસ. તો ચાલો જઈએ. હા, શું નામ છે તમારું? જયમીન. જયમીનભાઈ, અહીંયા જ રહેવાનું કપડવંજમાં? કપડવંજ. લાગે છે આ વખતે કપડવંજની સ્થિતિ શું કહી રહી છે? ઇલેક્શનમાં ખેડામાં કોણ આવે એવું લાગે છે? ભાજપ આવશે. ભાજપથી તો આવે છે દેવુસિંહ. આ વખતે તમે કહી રહ્યા છો બીજેપી આવશે, કારણ શું? આવશે, બહુમતીથી આવશે. અચ્છા, એમ નહીં, કારણ મને એક બે રીઝન આપો. ખ્યાલ નહીં, કારણ નથી. કારણ નથી. અચ્છા, અહીંયા સુવિધાઓ પ્રોપર બધી મળી રહે છે? બિલ જોવો તો 500 કિલો છે. શું અહીંયા સુવિધાઓ બધી પ્રોપર મળી રહે છે? હા, મળી રહે છે. કોઈ સમસ્યા? ના, કોઈ નહીં. કાકા આવો આવો, વાત કરીએ. કેમ છો તમે? સોનજી. શું નામ તમારું? લાલો. લાલો, લાલભાઈ. લાલભાઈ કહેતા હશે ને બધા, નહીં? હા. લાલભાઈ, શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોની સરકાર બને એવું લાગે છે? ભાજપ આવશે. ચલો, ભાજપ આવશે. ઉભા રહો, આપણે આમ ફરીને વાત કરીએ. આમ ફરી જાઓ, આમ ફરી જાઓ. ભાજપ આવશે એવું લાગે છે, કેમ, કારણ શું? ભાજપ પહેલાથી રાજ જ ભાજપ કરે. પછી પહેલેથી ક્યાં રાજ ભાજપ કરે છે? પહેલા તો કોંગ્રેસ નતું. ભાજપનું કામ સારું એમ કહો? ભાજપનું કામ સારું છે. કયા કયા કામો? બધા કામ સારા જ છે ને યાર. મને એક બે એક્ઝામ્પલ આપો તો મને ખબર પડે. એ મને ખબર ના પડે ને, બહુ ભણ્યું જ નહીં ને. એવું ભણે એવું થોડી હોય, પણ તમે જોયું તો હોય ને. ઉંમર કેટલી? 50 40 40 40 40. બોલો, કપડવંજમાં શું છે સ્થિતિ? ઓ, સારી છે. સારી છે. સમસ્યાઓ? ના, કશું નથી. મોંઘવારી નહીં? મોંઘવારી નડે એ બધા નડે, આપણને એકલા નડવાની છે. હોવ, મોંઘવારી સામે આવક ખરી? મજૂરી કરીએ છીએ હવે. અચ્છા, પૂરું થાય છે આપણું. કેટલું મળી જાય રોજ? 200 રૂપિયા. રોજના 200 રૂપિયા? 200 રૂપિયા ચાલી જાય? પછી ચાલે, ચલાવવું પડે. રોજના 200 રૂપિયા 6000 થાય. 6000 થાય? 6000માં ચાલી જાય? છોકરો જાય બાબોક. અચ્છા, બીજે જાય છે એમ. આમાં તમારું થોડું ઘણું ના ચાલે, ચા પાણી નીકળી જાય એમ. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોણ? ભાજપ આવશે. એમ, કારણ? ભાજપ ઘર બની આપે છે, પછી ગેસના બાટલ આપે છે ફ્રીમાં. તમને કોઈ એવું સુવિધા મળી? બધી મળી. સુવિધા કઈ કઈ? ગેસનો કનેક્શન આપ્યું ફ્રીમાં 100 રૂપિયામાં. 100 રૂપિયામાં એમ. હા, પછી ઘર બની આપ્યું. ચલો કાકા, કેમ છો તમે? આવો આવો, આમ આમ ફરી જાઓ, આમ ફરી જાઓ. શું નામ તમારું? મારું નામ બિમલ. બિમલભાઈ, શું લાગે છે બિમલભાઈ આ વખતે કપડવંજની સ્થિતિ, ખેડાની સ્થિતિ શું કહી રહી છે ઇલેક્શનમાં? બીજેપી જોઈ. કેમ બીજેપી? કેમ, સામે બીજા કોઈ વિપક્ષમાં નથી કોઈ? ના હોય. કેમ? મોદી સાહેબ છે ત્યાં લગીન બીજેપી જોઈ. એવું? મોદી સાહેબ છે ત્યાં લગીન બીજેપી એમ. પણ કામ તો પછી અહીંયાના જે સ્થાનિક નેતાઓ, અહીંયાના જે ઉમેદવારો, એ કરવાના ને. જે નેતા છે મોદીને જોઈને જ વોટ આપે છે ને બધા પબ્લિક. તો ઠીક ને, ઉમેદવારને જોઈને મત આપવો કેમ? એવું કેમ? ઉમેદવાર મોદી સાહેબ એ મીકે હશે એમને, એમ તો નહીં મીકે હોય ને ઉમેદવારને, એની કે એની કેપેસિટી પ્રમાણે જ મીકે હશે ને ઉમેદવારનો. શું લાગે છે અહીંયા કોઈ સમસ્યા? કોઈ સમસ્યા નહીં, બધી કપડમાં સારી જ છે. લાઈટો કઈ હતી? લાઈટો નથી, નથી એટલી બધી નથી. આવો ના આવો, આવો ના આવો એવું બધું હતું. અત્યારે 24 કલાક ની લાઈટો થઈ ગઈ, રસ્તા થઈ ગયા, દવાખાનો સારા થઈ ગયા, બધું થઈ ગયું. આમ તમારું અહીંયા વેપારી મજૂરી કરો લાગે છે આ વખતે ઇલેક્શનની સ્થિતિમાં? હું તો જોઉં રાજકારણમાં તો શું હવે લાગે. હું ભાજપ જ આવવાનું છું. ભાજપ જ આવવાની છે કેમ? એનું કારણ શું કે બધા ભાજપ ભાજપ કરે છે? રાજાને કામ નહીં કરતો મોદી. સામે પણ કોંગ્રેસ બી મજબૂત નહીં?
કશું ના કહેવાય, ગુજરાતમાં કોઈ મજબૂત નહીં ભાજપ. ગુજરાતમાં નહીં, આ તો લોકસભાની ચૂંટણી છે, આપણે ગુજરાતની વાત કરીએ છીએ, પણ ઓવરઓલ શું લાગે છે? ભાજપ જ આવશે. ટક્કર આપી શકે ખરી વિપક્ષ? કોઈ નહીં આપે. કેમ? એનો લહેર છે ભાજપની. ભાજપની લહેર છે એમ? બાબુ કેમ છો? એકદમ મજામાં. ક્યાં છે શેઠ? એમના જોડે વાત કરીએ આપણે પહેલા, તમારા જોડે વાત કરીએ. કેમ છો? મજામાં મજામાં. એકદમ મજામાં. એકદમ મજામાં. પોચો પોચો છે એકદમ. બેસો, ચા પોણી નાસ્તો. ત્યારે આરામ તો જિંદગી કઈ થવાની છે? કેમ નહીં થવાનું? જે છે એ જ છે અત્યારે, જે છે એ જ છે. કશું લાભ મળતું નથી મોદી સરકારમાં, ખાલી ઉભલા જ છે મોદી સરકારમાં. કામ નહીં મળતું, કશું કામ નથી. સવારે 10 વાગ્યા પછી કાગડા ઉડે છે, એકલા કાગડા. પેલા તો ભીડ હોય ને? કશું ભીડ નહીં હોતી હતી. અમારા લોક પી હતા ને એ તો રાહુલ ગાંધી જ છે અમારા લીધે. અચ્છા, તો કોંગ્રેસ ના તમે લીડર છો એવું કહો છો તમે? કોંગ્રેસ વાળા તો બધા પક્ષ પલટો કરી દે છે, ચાલતું રહેશે. પક્ષ પલટો તો આજથી થાય છે, જમાના થઈ રહ્યો છે અત્યારે. પણ અત્યારે કેમ એવું થઈ રહ્યું છે કોંગ્રેસ વાળા બધા ભાજપમાં? એ તો થવાનું જ છે. એક વસ્તુ છે અત્યારે ભાજપ કેન્દ્ર સરકારમાં મોદી છે. તમે સારું છે કામ? અમે નથી કહેતા કે મોદી સાહેબ નું ખોટું કામ છે. મોદી સાહેબ નું કામ સારું જ છે. અમે મોદી વિરુદ્ધ નથી. એમના જે પક્ષ ના વિરોધમાં જે નેતા છે એમના વિરુદ્ધમાં છે કે કામ 10 વર્ષ ચૂંટાઈને જતા રહે છે અને પછી જોવા નહીં આવતા. કોઈ વિકાસ નથી કપડોનમાં. બિચારા કોર્ટના ફેરા ખાઈને લાભ તો અત્યારે નડિયાદ જો આણંદ જો એ બોલી શકે એવું બી નથી. એ બિચારો બોલી શકે એવું નથી. એવા તમારા 4-5 લીડરો છે બિચારા અહીંયા, કે એમને લાભ મળતું જ નથી. કોર્ટમાં જઈને રાશન કિયારમાં એ કરાવું નામ કમી કમરાવ આવતો નહીં. અંગૂઠો રાખીએ તો બિચારાઓને અનાજ મળતું નથી. થાકી થાકી કાકા જોડે આગળ મેં વાત કરી એ તો કે મને મકાન મળ્યું. મકાન તો મરે નહીં કોઈ બી કેન્દ્રમાં સરકાર હોત તો. 6 માંથી 10 ને મરે તો એમાં કોઈ નવાઈની વાત છે? અત્યારે તો પેલા અમારે એક મિત્ર છે એને મળ્યો છે. બરાબર છે, મારું મકાન હતું. એ તો થઈ, એ તો લાભ મળે ને. આ લાભ આજનું ઓછું છે યાર. જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારનો લાભ મળતો, અત્યારે ઓછું મળે છે. બાબુ કેમ છો? શું નામ તમારું? પટેલ મોહમ્મદ સુફિયાન. સુફિયાનભાઈ, શું કહેશો આ વખતે શું લાગે છે, કોની સરકાર બને એવું લાગે છે? મારે તો તેલંગાણામાં જઈને વસી જવું છે, કેમ કે તાની એએમએનએસની સરકાર લાવવી છે. અચ્છા, એવું છે એમ? પણ લાગે છે ખરું એ સરકાર આવશે? કમ્પ્લીટ આવશે ને, વોટ આપવા પડે. અચ્છા, વોટ આપવા પડે એમ ને. અચ્છા સુફિયાનભાઈ, એક સવાલ તમને પૂછું. તમે જો એક દિવસ માટે પીએમ થઈ જાઓ તો શું કરશો તમે? પીએમ? હા, એક દિવસ માટે વડાપ્રધાન તમે બની જાઓ મોદીની જગ્યા પર. હા, મોદીની જગ્યા પર એક દિવસ માટે બની જાઓ તમે. પેલું નાયકનું પિક્ચર જોયેલું ને તમે? હા. એમાં જે અહીંયા કર્યું ને હું 2 દિવસમાં કરું. પણ આપણા જોડે તો એક જ દિવસ છે. એક દિવસ પોલિટિક્સમાં હું ઘૂસું તો પોલિટિક્સ રમતા નહીં આવડે મને. 2-3 દિવસ બી કરી નાખું એ મારા ઉપર છે, કેમ કે ખુરશી પર હું બેહું ત્યારે. શું કરશો એ તો કહો મને. વિમલ તાનસન સિગરેટ બધું બંધ કરી દઉં, કેમ કે એ બંધ થઈ જાય તો આપણા દેશમાં સ્વચ્છતા થઈ જાય. બધી દિવાલો પર ને બધે એપાર્ટમેન્ટમાં જુઓ કાકા બધા. અચ્છા, વ્યસન ટોટલી બંધ, બધું જ બંધ. હા, દારૂથી લઈને સિગરેટથી લઈને બધું જ વ્યસન બંધ. વ્યસન બંધ હશે તો ઘરનો જવાન છોકરો બધા એકદમ કમ્પ્લીટ થાય. અચ્છા, કહેવાની જરૂર બી નહીં પડે કે ખાઓ પીઓ, આપોઆપ તંદુરસ્તી આવી જશે. આ બધા વ્યસન ચાલુ છે ને દેશમાં, એક્સપોર્ટ આવે છે ને એટલે બધું દેશ બગડી રહેલું છે. સૌથી પહેલાં વ્યસન બંધ કરાવશે. તું તો પહેલે તો વિમલ ટાંચ. અચ્છા, તમે વ્યસન કરો છો? હું કરું ને.
આદત પડી ગઈ હોય તો અરે સરકાર બધો માલ લઈને આવે તો પછી હવે ભૂખો બિચારો ખાવાનો તો છે જ નહીં યાર. પણ પેલા તો પછી તમે બંધ કરાવો, પેલા તમારે બંધ કરવું પડે ને વ્યસન. એ મારા ઉપર છે, હું સેન કરું નહીં કરું, મરી તો જવાનો મેં. અચ્છા તમે બંધ, ટૂંકમાં તમે બંધ તો કરી દેશો ને? અરે પેલા તમારે, પેલા તમારે બંધ કરવાનું, પછી કરી દઉં. હા ચલો આજથી જ બંધ કરવાનો નિયમ લઈ લો. અરે 15 દિવસ થી નહીં ખાઈ રહેલો છું, હું વાત કરો ટેન્શન. મને કે મને લાગે કે મેં કેવી રીતે જી રહેલો છું આ બધું ખાવા વગર. ટેન્શન સિગરેટ બધું હમણાં બંધ છે મારું 15 દિવસ થી. ઓવા એવું છે. આ વખતે શું લાગે છે, કોની સરકાર બને એવું લાગે છે? મોદી સરકાર બનવાની છે ને, ચારે બાજુ મોદી 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 થાય છે. મોદીની લહેર છે એમ ને, ચારે બાજુ, ચારે બાજુ. એવું તો શું છે કે ચારે બાજુ મોદીની લહેર છે કાકા, શું લાગે? એને કામગીરી આ પર આધાર છે ને, કામગીરી કરી છે સારી એને. એટલે કામગીરી કરી છે હોય તો બધું કઈ હતા કે આમાં બે થોડાક તો એક બે તો અમે અનુભવી જોઈએ, તમને ખબર હોય પહેલાના સમયમાં શું હતું ને અત્યારે કઈ કઈ કામગીરી થઈ છે. એ તો બધું અત્યારે મને બહુ યાદ નહીં યાર. એવું છે. અચ્છા પહેલાં કેવું હતું, તમે એમ કહો છો કે અત્યારે કામગીરી થઈ છે, તો પહેલાં કામગીરી નથી થતી બીજી સરકાર? પહેલાં કામગીરી થતી હતી, અત્યારે જોરદાર થાય, જલ્દી જલ્દી કરે. પહેલાં જોરદાર નથી થતી, ધીરે ધીરે થતી હતી. પહેલાં ધીરે ધીરે કામકાજ ચાલતું નહીં, પહેલાં કાચબાની ચાલે ચાલતું છે. અને હવે હવે જોરદાર કામકાજ. ઘોડાની ઘોડાની માફક દોડમ દોડે, ઘોડાની માફક દોડમ દોડી. મોદી મોદી આ બાજુ, મોદી જ મોદી, બીજું વાત નહીં. ચારે બાજુ મોદી જ મોદી, બીજા કોઈ બોલવાનું જ નહીં. ચારે બાજુ મોદી જ મોદી છે એમ ને. ચલો વાંધો નહીં બાપુ, આવો આવો આવો. કેમ છો? બસ મજા. હું આ ગરમીમાં વાળ કપાઈ દીધા, સારું મજા આવે ને કપાઈ દેવા. હું ગરમી વધારે લાગે થોડા વાળ વધારે. શું કહેશો આ વખતે કોની સરકાર બને એવું લાગે? ભાજપ સરકાર જ આવે છે ને આપણે તો. આવે છે પણ તમને શું લાગે? ભાજપ જ આવવાની. કેમ? બસ એમ જ. કારણ શું? એ ટામે એવું નથી છે બધું. કયા કામ? બધા કામ અત્યારે બધા ખેડૂતોને બી એટલું બધું, ખેડૂતોને એટલું બધું આમ એ રાહત આલી છે ને બધી. ખેડૂતોને કઈ કઈ રાહત? ખેડૂતોને ખેતીમાં ને અનાજમાં ને બધામાં બધી રીતે આમ રાહત વાલી છે. શું કહો છો, શું કહો છો દાદા? અત્યારે જે બધા મજબૂત ચહેરા છે ને બધા પાટલી બટલી મળીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે બધા. એવું કેમ થાય છે? અચ્છા એવું કેમ થાય છે બધા પાટલી બદલી બદલીને પક્ષ પલટો કેમ કરે? મૂળ તો કોંગ્રેસ જ છે. અચ્છા પૈસા મળે એટલે પાટલીઓ બદલી નાખે, એટલે પછી શું થાય? પૈસા મળે એટલે પાટલીઓ બધી બદલી નાખે છે એમ ને. તો કે ભાઈ બીજું કોઈ કારણ હોય શકે? બીજું શું કારણ હોય? સત્તાનો મોહ હોય કે સત્તામાં આવી જાઓ આ પક્ષમાં આવી જાઓ, સત્તામાં આવી જાઓ આ પક્ષમાં આવી જાઓ, જતા રહીશું ઘેર, એટલે પૈસા મળે નહીં. સત્તા પર ના હોય તો પૈસા મળે નહીં, સત્તા પર હોય એટલે પૈસા મળે, એટલે પૈસા લઈને સત્તા પાર્ટીમાં આવી જવાનું. ચલો ઠીક છે, આગળ આપણે વાત કરીએ. શું વાતો ચાલી રહી છે? અમે બેંકની વાતો કરી રહ્યા છીએ અત્યારે. ખાસા પૈસા પડ્યા લાગે ના? વાતો ગવર્નમેન્ટ હાલે છે, 1000 રૂપિયા તો ફેંકી રાખીએ. હા 1000 રૂપિયા? હા મહિને, દર મહિને 1000 હાલે. દર મહિને આવી જાય. 1000 માં થોડો ઘણો ખર્ચો તો નીકળી જાય નહીં? હા. કેટલી વાર આવ્યા અત્યાર સુધી? 5 વર્ષથી આવે. 5 વર્ષથી 1000 રૂપિયા આવે છે. શું વાત છે! તમારે કેટલી ઉંમર? 78 વર્ષ. 78 વર્ષ. મત આપવા તો દર વખતે જાવ છો ને? હા. આ વખતે શું લાગે છે, કોની સરકાર બને એવું લાગે છે? આ વખત ભાજપનો થોડોક ફટકો પડશે, બનશે સરકાર ભાજપની, ફટકો પડશે. કેમ ફટકો પડશે, એનું કારણ શું? આ બધા આંદોલન ચાલુ થઈ ગયા, ક્ષત્રિયોને બરાબર, ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે, બધું ચાલી રહ્યું છે, એટલે ફટકો તો પડશે. હા તો મોદી સાહેબ તો 405 નો નારો લગાવી રહ્યા છે. હા નહીં આવી શકે 405? ના ના. અચ્છા બહુમતી મળશે પણ એટલી બધી નહીં, 400 આપણો અંદાજ એ કહે છે. નીતિનભાઈ શું લાગે છે આ વખતે સરકારમાં ખેડાની શું સ્થિતિ લાગે? ભાજપ જ આવશે. કારણ શું? એના કામ બોલે છે. કયા કામ? બધાય
ઓનલાઈન બધું થઈ ગયું, તકલીફો લોકોની ઓછી થઈ ગઈ. ઓનલાઈન હમણાંથી તો પાછું વધી ગયું નહીં, ડિજિટલ ડિજિટલ યુગ આવી ગયો. તમે રોકડા લઈને આવો કે સીધું સ્કેનર? ના, સ્કેનર જ, સ્કેનર જ યુઝ કરે. એટલે કોઈ રોકડા લાવવાની કોઈ જરૂરિયાત નહીં, સીધું જ સ્કેનર નાખો એટલે બેંકમાંથી સામેવાળાને બેંકમાં જતા રહે. સરસ સરસ. શું લાગે છે આવકને? બસ બસ ભાજપ જ. કારણ કારણ તો તમે કામો તો એક બે મને કહી દો. બસ આ રોડ એટલા સરસ બનાવી દીધા છે, બધું 400 પાનો. આ દાદા કહે છે ફટકો પડશે, એવું શક્ય શક્ય બને થોડું? અચ્છા, કેમ છો? એકદમ મજામાં. શું નામ તમારું? સિરાજભાઈ. સિરાજભાઈ આમ અંદર આવી જાઓ. આ શું તડકો હોય ને? હા ના ના, કશું આપણને તડકાનો કોઈ ફોર્સ ના યાર, આપણે તમને ગરમીમાં ના ઉભા રખાય. ના 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 ના. સિરાજભાઈ? હા યસ. સિરાજભાઈ અહીંયા જ રહેવાનું? હા યસ. આ કપડવંજમાં? કપડવંજમાં જ. અચ્છા, કપડવંજની શું સ્થિતિ લાગે છે આ વખતે? કશું પરિસ્થિતિ તો હવે કશું કહેવાય એવું નથી, પણ ગમે તેટલી આ પબ્લિક તૂટીને આકાશ પાતાળ એક થાય, પણ બીજેપીને કંઈ પણ નુકસાન થવાનું નથી. આ ગમે તેટલા પુરુષોત્તમ રૂપાલાના જે આંદોલનો થયા કે થશે, પણ કોઈ પ્રકારનું નુકસાન બીજેપી સરકારને થવા આવશે. 26માંથી મિનિમમ 24-23 તો આવશે જ ફાઇનલ. મિનિમમ તો 26માંથી 26 સી આર પાટીલ કહી રહ્યા. એ કદાચ એકાદ બેનું નુકસાન થાય. એવું કેમ થાય છે? કદાચ અમુક ક્ષત્રિયો હોય એવા, બીજું કશું નથી. નહીતર અમુક જગ્યાએ અસર પડે, નહીતર આપણે એ આખા દેશમાં તો કોઈ જાતની કોઈ નથી નથી નથી. 400 પારનો નારો લગાવી રહ્યા છે મોદી સાહેબ. શું લાગે? થઈ શકે 400 ને પાર થઈ શકે? કેમ કે એમનું કામકાજ એવું છે દરેક જગ્યાએ. કેમ કે અત્યારે શું છે કે પબ્લિકને પહેલાંના જમાનાની અંદર બેંકોની અંદર લાઇનમાં ઊભું રહેવું પડતેલું. અત્યારે શું છે કે પબ્લિકને એકદમ ઝડપી કે આ જે શું કહેવાય કે કોઈ પાસબુક બી પ્રિન્ટ કરાવવાનું કોઈ નહીં. અત્યારે શું ફોનપે ગૂગલ પે એવું આવી ગયું, એટલે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ થઈ ગયું, એટલા માટે આવી બધી ફેસિલિટી સારું કરી છે, એટલા માટે. હા હા હા. અને મોદીજી મોદી સાહેબના આવ્યા પછી અત્યારે તમે દરેક ગામડાઓની અંદર જાઓ કે રોડ રસ્તા પાણી ફૂલ સગવડ છે, એટલે કોઈ જાતની મુશ્કેલી નથી. ખરેખર મોદી સાહેબનું કામકાજ સારું છે. બરાબર. વિપક્ષમાં શું લાગે છે? કોઈ ચહેરો ખરી એવો અત્યારે? કોઈ છે જ નહીં. આપણે ચહેરો કે કોઈ કોઈ છે જ નહીં વિપક્ષના લાયક અત્યારે ગુજરાત. કશું બીજેપીની અંદર, અરે કોંગ્રેસની અંદર, આ દેશની અંદર કોઈ વિપક્ષની અંદર ઉપોરી શકે એવો છે જ નહીં કોઈ. અચ્છા, કપડવંજમાં કયા કયા કામો હજુ કરવાના બાકી છે એવું તમને લાગે તો? સાહેબ અત્યારે યાદ નથી. હા બોલો બોલો. અમારી સાહેબ ઇન્કમિંગ ઓછી છે, અમે નોકરી કરીએ છીએ, પગાર તો ઓછું છે. એટલી ઇન્કમ? હા, સવારે 5 વાગે આવીએ, 12 વાગે જઈએ, 150 રૂપિયા ઇન્કમ. સવારે 5 વાગે આવો ને બપોરે 12 વાગે કે 12 વાગે 150 રૂપિયા. હવે સાત જણા ખાવા વાળા અમારે ઘરમાં. કેટલું હવે બોલે? કેટલું? મોદી સરકાર તો 200 રૂપિયા કીધા હતા મને. 150 રૂપિયા ચાલે છે તો બી ઇન્કમ ઓછું જ કહેવાય. હવે સાત જણા ખાવા વાળા, બે બેબી હોય, બે બે પપ્પા મમ્મી હોય, હું હોઉં, પછી બે હોય, હવે સાત જણા ખાવા વાળા, ઇન્કમ 150 રૂપિયા. તો મોદી સરકારને કહો સાહેબ ગાડી બસ્તી છે સાહેબ, તો ઇન્કમિંગમાં મારી વધારી દે. બસ એટલું જ છે સાહેબ. બસ સાહેબ આપણે રૂપિયામાં ઉભાય તમે જ કહો. હા સાહેબ, કશું ના પોસાય. આમ ચાચાજી કેમ છો? મજામાં છે. એકદમ મજામાં? એકદમ મજામાં. કઈ તકલીફ? કઈ તકલીફ નહીં. આ ઓટો ચલાવીએ છીએ. અચ્છા, ઓટો ચલાવો છો એમ ને? તકલીફ નહીં, તકલીફ. તકલીફ? તકલીફ. 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 તકલીફ નથી એટલો. તકલીફ. ત હ ફની ક ક. તકલીફ. કઈ તકલીફ? કોઈ નહીં. કોઈ તકલીફ નહીં? કોઈ તકલીફ નહીં. ક્યાં વાત હે, આવડી ગયું લો. આવ્યા. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કપડવંજમાં? આ લાગે છે, હવે જોઈએ. હવે વકરો સારો એવો થતો હશે ને? ના ના, એક નીકળી છે એટલે કશું થતું નહીં ખાસ. કેટલા નીકળી જાય? આમ નીકળે 300 રૂપિયા જેવું. 300 રૂપિયા આરામથી નીકળે. 300 રૂપિયા તો ગયા નથી આખા દિવસ ના. આ વખતે શું લાગે છે, કોની સરકાર બને એવું લાગે છે? હવે જોઈએ, આ ઉપર વાળો જાણે. એમ તો એટલું બધું આપણે કહી નહીં શકતા. ના ના, પણ આપણે જનતા છીએ યાર. હા, લોકસભાની ચૂંટણી આવે છે,
વોટ તો આપણે આપવા જવાનું હોય અને પાછા તમે અનુભવી જો, પાછા તમે તો રિક્ષા ચલાવો છો અને રિક્ષા ચલાવો તો એટલે પાછળ બેઠા બેઠા ઘણા બધા ઘણી બધી વાતો કરતા હોય અને તમારે તો કાન સાંભળવું ના હોય તોય સંભળાતું હોય. હવે અત્યારે કેવું છે, હવે કોઈ કે નહીં, મનની વાત તો કોઈ કરે નહીં આપણાને, એટલો પછી. અચ્છા, તમે તો મનની વાત કરલો, શું લાગે છે કોની ના આવશે? હવે ગોમડે રાજાજી ને મુવાડા. અચ્છા, ક્યાં રહેવાનું? સ્ક્રીન બીન તો જોરદાર છે તમારી. હે, કેટલી ઉંમર થઈ? 77 વર્ષ. 77 વર્ષ? પણ ક્યાં બાત હે, પણ લાગતું નથી એકદમ 77 વર્ષ માં, પણ એકદમ ટટ્ટાર. ખોરાક સારો છે તમારો? ખોટું ના ખાવું જોઈએ, તદ્દન ખોટું. આયુષ ટૂંકું થાય. તમે શું શું ખાવ છો આમ ડાયટમાં? અત્યારે હાલમાં તો હું તો હાર્ટ નો મરીઝ હું, એટલે મોરું દૂધ, મલાઈ વગરનું દૂધ, બાજરીનો રોટલો અને મગનું શાક રોજ. આજ? હા, બસ આજ. સવારમાં ઘી નહીં, ઘી બી કશું જ નહીં. ઘી બી કશું જ નહીં એમ ને? તો આવી એકદમ મજબૂત છે. હા, આટનું છે તો પણ આમ. હા, ડોક્ટરની સલાહ છે. બાળ બાળ પણ એકદમ સરસ. અમારે જેવાન તો હવે જવાને આવવાના 25-30 વર્ષે તો ટાલ પડી જાય. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોની સરકાર બને એવું લાગે છે? આ વખતે ભાઈ ભાજપ બી રૂજ જશે બધું. સરકાર કોની બનશે? તો એ સરકાર ગમે તેની બને, ભાજપ તરફી ફટકારા. હા, અહીંયા લોકોનો મન તો પૂરેપૂરું કાઢવાનું થયું, પણ કદાચ મેં તો બધા લોકોને પૂછ્યું તો એમ કહી રહ્યા છે કે બીજેપી એ કદાચ કે બીજેપીનું ખાઈજેલા પીજેલા હોય એ લોકો જવાબ આવતા હોય. મેં તો નાના માણસોને પૂછ્યું, નોર્મલ, એ લોકો બી કહી રહ્યા. હા, એટલે 27 વર્ષથી કોઈને બીજેપી જોઈ, કોંગ્રેસ જોઈ નહીં, એટલે એ લોકો એ બોલ્યું. અચ્છા, એવું ખરું. જોઈ જાય ને બંને સરકાર. હું તો એક, હું તો જોઈ લઉં. હું તો ભાઈ જવાહરલાલ નહેરુ વખતે ગણકાર હું, ઇન્દિરા ગાંધી જોઈ, જવાહરલાલ લાલબહાદુર શાસ્ત્રી. અત્યારમાં શું તફાવત શું છે? આપ જમીનો તફાવત. જેમ કે આપ જમીનનો તફાવત, જેમ કે કેટલું પહેલું શાસન, અત્યારના શાસનમાં અત્યારે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો. અચ્છા, હા, ભ્રષ્ટાચાર એ વખતે બિલકુલ વધી ગયો. અચ્છા, સુવિધાઓમાં પહેલાની વાત કરીને? હા, પહેલાની સુવિધા, પહેલાં પણ ટેક્સ ઓછો લેતી હતી સરકાર અને સુવિધા ઓછી હતી. અત્યારે ટેક્સ એનાથી ઘણો વધી ગયો. સુવિધા, હા, સુવિધાઓ બિલકુલ અપૂરતી, બિલકુલ. શિક્ષણ ક્ષેત્રે વીજળી પાણી, વીજળી પાણી તો નિયમ મળતું હોય, બાકી નિયમ બાબત પણ નહીં કશું. મેં ઓલા કાકાને આગળ પૂછ્યું હતું કે પહેલાં તો બહુ કે વીજળી બહુ જતી હતી. તું નહીં, પૈસા નહોતા, પહેલાં ડેમ નહોતા. અચ્છા, પેલું વીજળીનું ઉત્પાદન બી નહોતું. અત્યારે ઉત્પાદન વધારે થશે તો શું મળે? અચ્છા, એવું થાય. હા, ચલો, એટલે ક્યાંક ફટકાર પડી શકે એમ ને? બધા અને ફટકાર પાડવો બી જોઈએ. અચ્છા, હા, બદલાવ લાવો, બદલાવ લાવવો જોઈએ. હું તો પરિવર્તન જ ઈચ્છું કોઈ પણ બાબતમાં. હિન્દુ મુસ્લિમ કરી લોકો આ સત્તા લઈ લીધી. ના આવો, ના આવો, ના આવો. બે કદાચ ઓવરઓલ કોની સરકાર? એ કદાચ ભાજપ વિરુદ્ધ બનશે કદાચ. એકદમ મજામાં. એક મિનિટ જવા દેજો મને, એટલે હું ભાઈ જોડે વાત કરી લઉં થોડી. શું નામ તમારું? અજીતભાઈ. અજીતભાઈ, પહેલેથી બિઝનેસ તમારો? હા, તમે બિઝનેસ ઉભો કર્યો કે મેં કર્યો? બીજેપી જ બનશે આમ તો. આમ બીજેપી બનશે, પણ થોડીક હજુ તકલીફ પડી શકે. કપડવનમાં કોઈ સમસ્યાઓ કરી? ના, કોઈ સમસ્યા નહીં. કોઈ સમસ્યા નહીં? ના ના, બસ બધું ઓકે, બધું ઓકે છે. આગળ આપણે આવો. બાપુ, કેમ છો? આવો આવો, વાત કરીએ આપણે. અરે આવો ને અંદર, યાર તડકામાં ક્યાં ઊભા રાખું તમને. બોલો, શું નામ તમારું? ચિરાગ. ચિરાગભાઈ, ક્યાં રહેવાનું અહીંયા કપડવંજમાં? શું કામ કરો કપડવંજમાં? ગાડી ચલાવું. હે? ગાડી ચલાવું. ગાડી ચલાવો છે? ગાડીમાં શું પૂરતું બધું મળી રહે? આવક બાવક થઈ જાય? કેટલી થઈ જાય?
થઈ વાપરવા જેટલી થઈ જાય, વાપરવા જેટલી થઈ જાય એમ ફેમિલી બધું. શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે છે? બનશે જેની બની, એની બનશે જેની બને. કપડવંતના લોકો સાથે આપણે વાત કરી, કપડવંતની જનતાની ક્લિયર ચોઈસ જાણી. કપડવંતની જનતા એવું માને છે કે સમસ્યાઓ ઘણી બધી છે અને જ્યારે 26માંથી 26 સીટની વાત આવે ત્યારે કદાચ જે આંદોલનો ચાલી રહ્યા છે ક્ષત્રિય સમાજના કારણે પણ ક્યાંક ભાજપને ફટકો પડી શકે છે. પણ ઓવરઓલ કપડવંતની જનતા પણ એવું માને છે કે ફટકો પડી શકે પણ આવશે તો BJP જ. હાલ બસ આટલું જ. નમસ્કાર.